હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો એવી આશા સાથે ફરી એક વખત તમારા બધાનું ધ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો લેક્ચર્સની અંદર હાર્દિક સ્વાગત છે. છેલ્લા વિડીયો લેક્ચર્સની અંદર ધોરણ 10 સાયન્સ ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારની અંદર આપણે છેલ્લા વિડીયો લેક્ચર્સની અંદર એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો વિશે અને એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો વિશે વાત કરી. હવે પછીના આજના વિડીયો લેક્ચર્સની અંદર આપણે એસિડ અને બેઝ વચ્ચે શું સમાનતા છે અને એસિડ અથવા બેઝના દ્રાવણનું પાણીમાં શું થાય છે એના વિશેની માહિતી આજના વિડીયો લેક્ચર્સની અંદર મેળવવાની છે. એટલે આજનો વિડીયો લેક્ચર શરૂ કરીએ એ પહેલા કયા વિડીયો લેક્ચર્સની અંદર આપણે એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મો અને એના રાસાયણિક ગુણધર્મોની માહિતી મેળવી હતી કે એસિડ જે છે એ બોરા લિટમસ પેપરને લાલ બનાવે છે, બેઝ જે છે લાલ લિટમસ પેપરને ભૂરો બનાવે છે એટલે એ ભૂલા બે લા ભૂ. પછી એસિડમાં H+ આયન હોય છે, બેઝમાં OH- આયન હોય છે. હવે પછીનો આપણો જે આજનો લેક્ચર છે એ આ આયનોને આધારિત છે એટલે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે એસિડની અંદર એસિડિકતા માટે જવાબદાર જે આયન છે એ H+ આયન અથવા તો H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયન કહેવામાં આવે છે અને બેઝમાં બેઝિકતા માટે જે જવાબદાર આયન છે એને OH- આયન એટલે કે હાઇડ્રોક્સિલ આયન એવું કહેવામાં આવે છે. તો આજનો આપણો ટોપિક છે કે એસિડ અને બેઝ વચ્ચે શું સમાનતા છે. તો સામાન્ય રીતે એસિડ અને બેઝ એકબીજા માટે વિરુદ્ધ જેવા પદાર્થો છે કે એકબીજાની અસરને નાબૂદ કરી અને તટસ્થ કરતા હોય છે, પરંતુ એ બંનેની અંદર થોડી સમાનતા પણ જોવા મળે છે. એ સમાનતા શું છે એ આજના લેક્ચરમાં આપણે જોવાનું છે. એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે અને પ્રવૃત્તિનો હેતુ છે કે એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો અભ્યાસ કરવાનો. એસિડનું જલીય દ્રાવણ લેવાનું, બેઝનું જલીય દ્રાવણ લેવાનું અને બંનેની અંદર વિદ્યુતનું વહન થાય છે કે નથી થતું એનો અભ્યાસ આપણે કરવાનો છે. એ માટે તમારે એક બીકર લેવાનું છે. એ બીકરની અંદર એક રબરનું બૂચ મૂકવાનું છે. બૂચની અંદર બે કીલી ઉતારવાની છે. એ બંને કીલીની સાથે વિદ્યુત વાયર વડે તમારે બલ્બને જોડવાનો છે અને એ બંને વિદ્યુત વાયરને 6 વોલ્ટની બેટરી સાથે તમારે કનેક્શન કરી દેવાનું છે અને વચ્ચે એક સ્વિચ મૂકવાની છે અને બીકરની અંદર મંદ HClનું દ્રાવણ ભરવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરી અને સ્વિચ શરૂ કરવાની, પહેલા એસિડનું દ્રાવણ ભરવાનું, સ્વિચ શરૂ કરવાની, બલ્બનું અવલોકન કરવાનું પ્રકાશિત થાય છે કે નથી થતું, ત્યાર પછી બેઝનું દ્રાવણ ભરવાનું, સ્વિચ ઓન કરવાની, બલ્બનું અવલોકન કરવાનું પ્રકાશિત થાય છે કે નથી થતું એ તમારે જોવાનું છે. આમ આ પ્રમાણે સાધનોની ગોઠવણી કરી અલગ અલગ એસિડિક દ્રાવણમાં ઉમેરવાના, અલગ અલગ બેઝિક દ્રાવણમાં ઉમેરવાના અને ઉપર લગાડેલા બલ્બનું અવલોકન કરવાનું અને બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો તે જોવાનું. જો પ્રકાશિત થાય છે તો શું કામ થાય છે અને જો પ્રકાશિત નથી થતો તો શું કામ નથી થતો એનું કારણ તમારે દર્શાવવાનું છે. એટલે આ બીકરની અંદર અલગ અલગ પ્રકારના એસિડિક દ્રાવણો અને અલગ અલગ પ્રકારના બેઝિક દ્રાવણો વારાફરતી ઉમેરી અને આ પ્રમાણે પ્રયોગ કરવાનો છે. પ્રયોગના અંતે પ્રાયોગિક અવલોકનની નોંધ જો આપણે કરીએ તો એ પ્રાયોગિક અવલોકનની નોંધ આપણને આ પ્રકારે મળે કે આપણે આટલા એસિડ લીધા છે, આટલા બેઝ લીધા છે અને વારાફરતી બીકરમાં મૂકી અને એનું અવલોકન કરીએ તો સૌપ્રથમ આપણે HClનું દ્રાવણ લીધું છે એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનું જલીય દ્રાવણ લીધું છે, એને બીકરમાં ઉમેરી અને બલ્બનો અવલોકન કરતા જોવા માલુમ પડે છે કે બલ્બ જે છે પ્રકાશિત થાય છે. ત્યાર પછી આપણે H2SO4નું દ્રાવણ એટલે કે સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લીધેલું છે જલીય દ્રાવણ અને એમાં બલ્બનું અવલોકન કરતા જોવા મળે છે કે બલ્બ પ્રકાશિત થાય છે. ત્યાર પછી ગ્લુકોઝનું જલીય દ્રાવણ લીધું અને એમાં અવલોકન કર્યું તો એમાં બલ્બ પ્રકાશિત થતો નથી. ત્યાર પછી આલ્કોહોલનું જલીય દ્રાવણ લીધું અને એમાં અવલોકન કરીએ તો એમાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી. ત્યાર પછી NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લીધું અને એમાં અવલોકન કર્યું તો એમાં બલ્બ પ્રકાશિત જોયેલો જોવા મળે છે.
ત્યાર પછી CaOH twice એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ લીધું તો એમાં પણ બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળે છે. હવે અમુક કિસ્સાઓની અંદર બલ્બ પ્રકાશિત થાય છે, જ્યારે અમુક કિસ્સાઓની અંદર બલ્બ પ્રકાશિત થતો નથી. તો પ્રકાશિત થાય છે તો શું કામ થાય છે અને નથી થતો તો શું કામ નથી થતો એનું પણ રીઝન હોય છે, એનું પણ કારણ હોય છે. તો સૌપ્રથમ હાઇડ્રોક્લોરિક એસિડ ના દ્રાવણ ની અંદર બલ્બ પ્રકાશિત થાય છે તો કે શું કામ, તો કે એના જલીય દ્રાવણ ની અંદર H+ આયન જે છે એ મુક્ત થાય છે અને આ મુક્ત થયેલા H+ આયન જે છે એ બલ્બ સુધી વિદ્યુત પ્રવાહને પહોંચાડે છે એટલે બલ્બ પ્રકાશિત થાય છે. સેમ એ જ રીતે H2SO4 ના જલીય દ્રાવણમાંથી પણ H+ આયન મુક્ત થાય છે અને મુક્ત થયેલા આયનો વિદ્યુત વહન માટે જવાબદાર ગણવામાં આવે છે. ત્યાર પછી જે ગ્લુકોઝનું દ્રાવણ લીધું છે કે ગ્લુકોઝના દ્રાવણમાં બલ્બ પ્રકાશિત થતો નથી, તો આ ગ્લુકોઝના દ્રાવણની અંદર H+ આયન કે OH- આયન બેમાંથી એક પણ આયન મુક્ત થતા નથી અને પરિણામે વિદ્યુતનું વહન થઈ શકતું નથી. સેમ એ જ રીતે આલ્કોહોલની અંદર પણ બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળતો નથી, તો કે શું કામ, તો કે એમાં પણ H+ કે OH- આયન મુક્ત થતા નથી અને વિદ્યુતનું વહન થતું નથી. ત્યાર પછી વાત કરીએ બેઝ એટલે કે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો એમાં બલ્બ પ્રકાશિત થાય છે તો બેઝ છે તો એની અંદર OH- આયન આવેલા હોય છે જે મુક્ત થાય છે અને વિદ્યુતનું વહન કરે છે. એ જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એમાં પણ બેઝ છે અને OH- આયન આવેલા હોય છે અને જે મુક્ત થયેલ વિદ્યુતનું વહન કરે છે. આમ જ્યારે જ્યારે બલ્બ પ્રકાશિત થાય અથવા તો બલ્બનું પ્રકાશિત થવું તો એનો મતલબ એવો થાય કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ રહ્યું છે. અહીંયા પ્રવૃત્તિમાં તમે જે દ્રાવણ લીધું છે, જે દ્રાવણ તમે પ્રવૃત્તિમાં એસિડિક દ્રાવણ હોય તોય ભલે, બેઝિક દ્રાવણ હોય તોય ભલે, એ દ્રાવણમાંથી જ્યારે જ્યારે બલ્બ પ્રકાશિત થાય ત્યારે સમજવાનું કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ વહી રહ્યો છે અથવા તો પસાર થઈ રહ્યો છે. હવે આ વિદ્યુતનું વહન જે છે એ બલ્બ સુધી કોના દ્વારા થતું હશે એ સમજવા માટે આપણે જે પ્રવૃત્તિ કરી એમાં જે આયનો મુક્ત થયા હતા એ આયનોના આધારે વિદ્યુતનું વહન થાય છે, એટલે આ વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? આયનો દ્વારા. તો હવે આવા આયનો કેટલા છે? તો કે આયનો આવા બે છે, એક આયન છે H+ આયન અને બીજો આયન છે OH- આયન. તો H+ આયન જે છે એ એસિડ માટે જવાબદાર છે અને OH- આયન જે છે એ બેઝ માટે જવાબદાર છે, કારણ કે એસિડ ની અંદર H+ આયન રહેલો હોય છે જ્યારે બેઝ ની અંદર OH- આયન રહેલો હોય છે. એટલે જ્યારે એસિડિક દ્રાવણનું એસિડનું જલીય દ્રાવણ બનાવી અને પ્રવૃત્તિમાં તમે યુઝ કરો છો ત્યારે એમાંથી H+ આયન મુક્ત થાય છે, એ વિદ્યુતનું વહન કરે છે અને બલ્બ પ્રકાશિત થાય છે. જ્યારે તમે બેઝનું જલીય દ્રાવણ બનાવી અને પ્રયોગની અંદર યુઝ કરો છો ત્યારે એમાંથી OH- આયન મુક્ત થાય છે, એ વિદ્યુતનું વહન કરે છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વાત રહી અહીંયા ગ્લુકોઝની અને આલ્કોહોલની, તો આ બંનેનું જલીય દ્રાવણ જ્યારે તમે બનાવી અને પ્રયોગની અંદર યુઝ કરો છો ત્યારે બંનેના જલીય દ્રાવણમાં નથી H+ આયન મુક્ત થતો કે નથી OH- આયન મુક્ત થતો, પરિણામે બંનેમાંથી એક પણ દ્રાવણની અંદર વિદ્યુતનું વહન થઈ શકશે નહીં. આમ આવી રીતે ગ્લુકોઝ હોય કે આલ્કોહોલ હોય એ વિદ્યુતનું વહન કરતા નથી, બલ્બ પ્રકાશિત થતો નથી. શું કામ? કારણ કે એમાંથી H+ આયન કે OH- આયન કે જે વિદ્યુત વહન માટે જવાબદાર આયનો છે આવા કોઈ પણ આયનો મુક્ત થતા નથી અને પરિણામે બલ્બ પ્રકાશિત થતો નથી. એવી જ રીતે આવી પ્રવૃત્તિ પાણીની અંદર પણ થઈ શકે. એક ગ્લાસ એક નિસ્યંદિત પાણી લેવાનું અને એકમાં તમારે વરસાદનું પાણી લેવાનું, નિસ્યંદિત પાણી લઈ અને પ્રયોગ કરવાનો, વરસાદનું પાણી લઈ અને પ્રયોગ કરવાનો, તો બંનેની અંદર તમને તફાવત જોવા મળશે કે જે નિસ્યંદિત પાણી તમે નાખશો અથવા તો યુઝ કરશો ત્યારે બલ્બ તમને પ્રકાશિત થયેલો જોવા મળશે નહીં, પરંતુ વરસાદનું પાણી પ્રયોગમાં વાપરશો તો વરસાદના પાણીથી બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળે છે. કારણ કે નિસ્યંદિત પાણી જે છે એકદમ અતિ શુદ્ધ હોવાથી એની અંદર કોઈ પણ પ્રકારના આયનો કે અશુદ્ધિ હોતી નથી, પરિણામે વિદ્યુતનું વહન કરી શકતું નથી. પરંતુ વરસાદી પાણીની અંદર એસિડની અશુદ્ધિઓ રહેલી હોય છે અને વાતાવરણમાં રહેલા એસિડને એમાં જમા થયેલા હોય છે, એટલે અશુદ્ધિના કારણે વરસાદનું પાણી જે છે વિદ્યુતનું વહન કરી શકે છે. આમ વિદ્યુતના વહન માટે H+ આયન કે OH- આયન જવાબદાર છે. જે દ્રાવણની અંદર આવેલા H+ આયન
કે OH માઈનસ આયન મુક્ત થતા હશે તો એમાં વિદ્યુતનું વહન થશે, અન્યથા વિદ્યુતનું વહન થઈ શકશે નહીં. જે દ્રાવણમાંથી H+ આયન મુક્ત થતા હોય એવા દ્રાવણ એસિડિક સ્વભાવ ધરાવશે અને જે દ્રાવણમાંથી OH માઈનસ આયન મુક્ત થતા હોય એવા દ્રાવણ બેઝિક સ્વભાવ જે છે એ ધરાવતા હોય છે. અને આમ આ રીતે એસિડ અને બેઝની જો સમાનતાની વાત કરવામાં આવે તો સમાનતા એટલી જોવા મળે છે કે એસિડનું જલીય દ્રાવણ હોય કે બેઝનું જલીય દ્રાવણ હોય, બંનેના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુતનું વહન એમાં થાય છે. તો કે એના માટે જવાબદાર કોણ છે? તો કે એસિડમાં રહેલો H+ આયન અને બેઝમાં રહેલો OH માઈનસ આયન આના માટે જવાબદાર છે, એના થકી વિદ્યુતનું વહન થાય છે. તો એસિડ અને બેઝની અંદર આટલી સમાનતા છે. ત્યાર પછીનો ટોપિક આપણે જોવાનો છે કે એસિડ અથવા બેઝના દ્રાવણનું પાણીમાં શું થાય. આ બંનેને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે અથવા તો પાણીની અંદર ઓગાળવામાં આવે ત્યારે બંનેનું શું થાય, તો એના માટે તમારે પ્રયોગ કરવાનો છે. અને પ્રયોગનો હેતુ છે કે શુષ્ક HCl એસિડિક નથી, સૂકો HCl એટલે કે હાઇડ્રોક્લોરિક શુષ્ક જે કે પાણી વગરનો હોય એ શુષ્ક HCl એસિડિક નથી, પરંતુ જ્યારે આ HCl નું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો એ HCl એસિડિક છે તે દર્શાવતી કસોટી તમારે કરવાની છે. અને એ કસોટી કરવા માટે તમારે બે કસનળી લેવાની છે. બંને કસનળીમાં પહેલી કસનળીમાં તમારે શુષ્ક સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ ભરવાનું છે, 1 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ લેવાનું છે અને એમાં ઉપરથી તમારે સાંદ્ર H2SO4 જલ સાંદ્ર H2SO4નું દ્રાવણ થોડું ઉમેરવાનું છે, પછી એના ઉપર રબરનું પૂંચ મારી દેવાનું છે, એમાંથી એક વિમોચન નળી પસાર કરવાની છે. એ વિમોચન નળીના છે એક લિટમસ પેપર રાખવાનું છે. લિટમસ પેપર તમારે સૌપ્રથમ ભૂરા રંગનું રાખવાનું છે. અમે ભૂરામાં પહેલા તમારે લિટમસ પેપર રહેશે ભીનું અને ત્યાર પછી કોરું એટલે કે સુકાયેલું. આ બંને લિટમસ પેપરને વારા ફરતી કસનળીની વિમોચન નળીની પાસે તમારે રાખવાનું છે અને તમારે પ્રાયોગિક અવલોકન કરવાનું છે. તો હવે આમાં પ્રકૃતિ કઈ રીતે કરવાની કરવાની, તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનોની ગોઠવણી કરી શુષ્ક એટલે કે સૂકી કસનળીમાં એકદમ પાણીથી પાણી વગરની ભેજ વગરની શુષ્ક કસનળીમાં આશરે 1 ગ્રામ ઘન સોડિયમ ક્લોરાઇડ લેવાનું છે. 1 ગ્રામ ઘન સોડિયમ ક્લોરાઇડનો પાવડર લેવાનો છે અને ઈ કસનળીમાં થોડો સાંદ્ર જલ H2SO4 ઉમેરવાનો છે. જે કસનળીમાં તમે સોડિયમ ક્લોરાઇડ લીધો છે ઈ કસનળીમાં ઉપરથી સાંદ્ર એટલે કે જલ H2SO4 તમારે ઉમેરવાનો છે. આ પ્રક્રિયા થશે એટલે બંને ઉપરથી H2SO4 ઉમેરો, નીચે સોડિયમ ક્લોરાઇડ છે એટલે બંને મિક્સ થશે એટલે બંને વચ્ચે પ્રક્રિયા થશે. પ્રક્રિયાના અંતે એક વાયુ ઉત્પન્ન થશે. એ વાયુ જે છે એ ઉત્પન્ન થશે અને વિમોચન નળી મારફતે બહાર આવશે. વિમોચન નળી મારફતે બહાર આવતા વાયુની પાસે તમારે લિટમસ પેપર રાખવાનું છે. પરંતુ આ પ્રયોગ કરતી સમયે ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે ઉપરથી તમે H2SO4 સાંદ્ર H2SO4 નો ઉપયોગ કરો છો જે ખૂબ જ જલદ હોય છે, એટલે પ્રયોગ કરતી સમયે ખૂબ કાળજી વર્તવી જરૂરી છે. અને આ બંને કસનળીને તમે હાથ વડે પકડી શકશો નહીં, એને તમારે ચીપિયાની મદદથી પકડવી પડતી હોય છે. અહીંયા આકૃતિમાં માત્ર મેં દર્શાવવા માટે ચીપિયો નથી દર્શાવ્યો, પણ જ્યારે પ્રાયોગિક કાર્ય તમે કરતા હો ત્યારે ખૂબ જ સાવધાનીપૂર્વક કામ કરવાનું રહેતું હોય છે અને ચીપિયા વડે બંને કસનળીને પકડવાની હોય છે, કારણ કે જલદ સાંદ્ર H2SO4નો એમાં ઉપયોગ થાય છે. એટલે પ્રક્રિયાના અંતે ઉદ્ભવેલા વાયુની ક્રમશઃ સૂકા અને ભીના ભૂના ભૂરા લિટમસ પેપર વડે પરખ કરો. એટલે અહીંયા તમારે પહેલા સૂકું લિટમસ પેપર રાખવાનું છે, ત્યાર પછી ભીનું લિટમસ પેપર રાખવાનું છે. પણ બંને લિટમસ પેપરમાં કયું લિટમસ પેપર રાખવાનું છે? તો કે ભૂરું લિટમસ પેપર તમારે રાખવાનું છે. અવલોકનના આધારે તમારે કેટલાક જવાબો તૈયાર કરવાના છે. તો હવે સૌપ્રથમ અહીંયા આપણે શું શું લીધું એ પ્રક્રિયા કઈ રીતે થશે એ સમજી લઈએ. તો કે NaCl લીધું છે, NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. આ સોડિયમ ક્લોરાઇડ જે છે લીધું છે અને ઉપરથી તમે સાંદ્ર H2SO4 ઉમેર્યું છે, એટલે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. પરંતુ NaCl ના બે અણુ આપણે લેવા પડશે, એટલે બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બનશે?
2HCl જે વાયુ સ્વરૂપે બાષ્પ સ્વરૂપે કસ નળીમાં ઉપર જશે અને હિમોજન નળી મારફતે બહાર નીકળશે અને વત્તા Na2SO4 પણ આપણે તો પ્રયોગમાં આનું જ માત્ર કામ છે એટલે એનો ઉપયોગ આપણે કરશું હવે જ્યારે હિમોજન નળીમાંથી બહાર નીકળે છે ત્યારે સૌપ્રથમ અહીંયા તમારે બહુ લિટમસ પેપર લઈ જવાનું છે પરંતુ ઈ બહુ લિટમસ પેપર પહેલા તમારે સૂકું લઈ જવાનું છે ભીનું લઈ જવાનું નથી ઈ સૂકું લિટમસ પેપર તમે ત્યાં રાખશો તો એના ઉપર કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં પરંતુ જેવું તમે ભીનું લિટમસ પેપર ત્યાં વિમોચન નળી પાસે રાખશો એટલે ભૂરુ લિટમસ પેપર જે છે એ લાલ બની જશે કારણ કે આપણે એસિડના ગુણધર્મમાં જોયું હતું કે એ ભૂ લા એસિડ ભૂરાને લાલ બનાવે છે તો ભીનું લિટમસ પેપર અહીંયા જેવું તમે રાખશો એટલે લાલ રંગમાં પરિવર્તિત થઈ જશે પરંતુ સૂકું લિટમસ પેપરમાં કોઈ પણ પ્રકારનો રંગ પરિવર્તન જોવા મળતો નથી એટલે આના ઉપરથી આપણો હેતુ જે હતો એ સાર્થક થાય છે કે શુષ્ક HCl એસિડિક નથી એટલે શુષ્ક એટલે જ્યારે અહીંથી HCl મુક્ત થતો ત્યારે જ્યારે આપણે જે લિટમસ પેપર રાખ્યું એ સૂકું હતું એટલે એના ઉપર એની કોઈ અસર થઈ નહીં પરંતુ ભીનું લિટમસ પેપર જ્યારે રાખ્યું ત્યારે એ રંગ પરિવર્તન દર્શાવે છે એટલે કે HCl નું જલીય દ્રાવણ એસિડિક છે એ દર્શાવતી કસોટી આપણી સાબિત થાય છે અને એના આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવાના છે તો પહેલો જવાબ છે કે પાણીની ગેરહાજરીમાં HCl ના અણુઓમાંથી આયનોનું અલગીકરણ થશે નહીં પાણીની ગેરહાજરી હશે ત્યારે HCl માંથી આયનોના અણુનું અલગીકરણ થશે નહીં એટલે કે એમાંથી H+ આયન જે છે એ મુક્ત થશે નહીં બીજું હાઇડ્રોજન આયનને H+ આયન અથવા H3O+ હાઇડ્રોનિયમ આયન કહેવામાં આવે છે આનું નામ છે હાઇડ્રોજન આયન પરંતુ એને H+ વડે દર્શાવાય અથવા તો H3O+ કે જેનું નામ છે હાઇડ્રોનિયમ આયન વડે દર્શાવી શકાય છે અને જે એસિડિક ગુણધર્મ સૂચવે છે કોઈ પણ દ્રાવણમાંથી H+ કે H3O+ આયન મુક્ત થતો હોય તો એનો મતલબ એવો છે કે એનો સ્વભાવ એસિડિક છે એવી જ રીતે બેઝિક ગુણધર્મ માટે દર્શાવવા માટે OH- એટલે કે હાઇડ્રોક્સિલ આયન જે છે જવાબદાર ગણવામાં આવે છે જ્યારે બેઝની પ્રક્રિયા થતી હોય ત્યારે એમાંથી OH- આયન મુક્ત થાય છે અને બેઝ દર્શાવે છે ત્યાર પછી આલ્કલી બેઝ તો પ્રશ્ન એ થાય આલ્કલી બેઝ કોને કહેવાય તો કે જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય એવા બેઝને આલ્કલી બેઝ કહેવામાં આવે છે એટલે કે આલ્કલી બેઝ પાણીમાં દ્રાવ્ય છે ને એના ઉદાહરણ છે NaOH અને KOH NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ બંને આલ્કલી બેઝ છે કે જે પાણીમાં દ્રાવ્ય છે એટલે પાણીમાં ઓગાળી શકાય છે અને તટસ્થીકરણ પ્રક્રિયા માટેનું સામાન્ય સમીકરણ જે છે એ નીચે મુજબનું છે તટસ્થીકરણ પ્રક્રિયાનો જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે એનું સામાન્ય સમીકરણ છે એસિડ+બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળે છે અથવા તો HX+MOH ઇટ્સ ગિવ ટુ MX+H2O જ્યાં H બરાબર એસિડ એટલે કે અહીંયા એસિડ હશે OH બરાબર એટલે કે બેઝ હશે અને MX એટલે કે ક્ષાર આમ કોઈ પણ એસિડ અને બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એનું સામાન્ય સૂત્ર છે એસિડ+બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી આપણને મળે છે આમ સમગ્ર પ્રાયોગિક અભ્યાસના અંતે આપણે એવા તારણ ઉપર આવી શકીએ કે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક ધરાવતા નથી કારણ કે પાણીની ગેરહાજરીમાં એસિડમાંથી H+ આયન મુક્ત થતો નથી અને પરિણામે એસિડિક વર્તણૂક આપણને દર્શાવતા નથી એટલે એસિડિક માટે H+ આયન જવાબદાર છે અને બેઝિક વર્તણૂક માટે OH- આયન જવાબદાર છે એટલે સમગ્ર પ્રયોગના અંતે આપણે એવું સમજી શકીએ કે જ્યારે કોઈ પણ એસિડિક દ્રાવણ હોય એ એસિડિક દ્રાવણની વર્તણૂક દર્શાવવા માટે એમાંથી H+ આયન મુક્ત થવો જરૂરી છે જ્યારે બેઝની બેઝિકતા દર્શાવવા માટે એમાંથી OH- આયન મુક્ત થવો જરૂરી છે આમ આવી રીતે આ આયનોના આધારે આપણે
આપણે સમજી શકીએ છીએ કે એસિડ અને બેઝને પાણીમાં ઓગાળતા અથવા તો પાણીમાં એનું શું થાય છે. આમ આવી રીતે આ પ્રયોગ ઉપરથી આપણે આ પ્રવૃત્તિ ઉપરથી સમજી શકીએ છીએ. લેક્ચર આજનો પૂરો કરું એ પહેલા આજનું જેટલું પણ બોર્ડ વર્ક છે એ તમામ બોર્ડ વર્ક તમારે તમારી નોટબુકમાં હોમવર્કમાં બે વખત લખવાનું છે અને તમામે તમામ બોર્ડ વર્કનો અભ્યાસ કરી અને ખૂબ કાળજીપૂર્વક આને સમજી અને તૈયાર કરવાનું છે અને હોમવર્કમાં લખવાનું છે. આવા જ અવનવા એજ્યુકેશનને લગતા વિડીયો મેળવવા માટે આપણે સ્કૂલની યુટ્યુબ ચેનલ SOS સેકન્ડરી અથવા માણિયા ચેતન યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડી અને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ આભાર.